વેલકમ બેક ટુ ટેક ગુજરાત એસબી. દોસ્તો, તમે અત્યારે હજનો સમય ચાલુ થઈ ગયો છે અને હજમાં ઘણા બધા રોગો જાય છે. એમાંથી ઘણા બધા રોગોને તેમની ભાષા નથી આવડતી, અથવા તમે ગમે ત્યાં વિદેશ પ્રવાસમાં જતા હો તો ત્યાંની તમને ભાષા નથી આવડતી, તો તમારે થોડોક પ્રોબ્લેમ પડે છે કે તમે ઘણી ફેરે હોટેલ ગોતતા હોય તો તેનો બોર્ડમાં શું લખ્યું છે તે તમને કાંઈ પણ સમજણ નથી પડતી. તો તેના માટે રહીને હું એક મજેદારની એપ્સ લઈને આવ્યો છું, જેમની મદદથી તમે આશા તમારી જે પણ ભાષા હોય તેને તમારી ભાષામાં કન્વર્ટ કરી શકો છો. જેમ કે કોઈ પણ તમે હજમાં જાતો ત્યાં અરબી હશે, ઉર્દૂ હશે, તે ભાષા હશે, પણ આપને ખબર નથી પડતી કે તે ભાષામાં શું લખ્યું છે. તો તમારે શું કરવાનું, તે ભાષા સિલેક્ટ કરી દેવાની છે આ એપની અંદર. આપણી ભાષા જેમ કે ગુજરાતી છે તો તે સિલેક્ટ કરી દેવાની છે અને તેનો ફોટો કેપ્ચર કરશો અને તમને સામે લખેલું આવી જશે આપણી ભાષા ગુજરાતીમાં કે આને શું લખ્યું છે. તો કેવી રીતે આનું કરવાનું છે તેનો હું પ્રેક્ટિકલ આખો વિડીયો તમને જણાવીશ, જેમની મદદથી તમે આસાનીથી આપણી ભાષા ગુજરાતીમાં કોઈ પણ લેંગ્વેજમાં ગમે તે ભાષામાંથી સમજી શકો છો. તો આ વિડીયો હોઈ શકે એટલો તમારા મિત્રોને, ફ્રેન્ડ સર્કલને શેર કરજો, જે ઘણા બધા અભણ લોકો છે તેને પણ કામ આવી શકે છે. જો હજમાં જતા હો તો આ વિડીયો જરૂરથી તે લોકો સુધી શેર કરજો જેને થોડીક મદદ તો મળી શકે છે. તો ચલો, કેવી રીતે કરવાનું છે તો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. દોસ્તો, કઈ બે એવી એપ્લિકેશન છે જેમની મદદથી તમે સામે બોર્ડમાં રખેલી વસ્તુ, જે ઇંગ્લિશ હોય છે, અરબી હોય છે, કોઈ પણ ભાષામાં હોય છે, તે તમારી ભાષામાં તમે કેવી રીતે જાણી શકો કે આ શું લખ્યું છે? તો તેના માટે હું તમને બે એપ્લિકેશન બતાવીશ જે સાવ સહેલી છે, સાથે તમને યુઝ કરવામાં પણ મજા આવશે. જ્યાં દોસ્તો, કેવી રીતે તમે આ એપ્લિકેશન યુઝ કરી શકો છો તેની પૂરેપૂરી ઇન્ફોર્મેશન હું તમને આપીશ, જેમાં તમને આસાનીથી તમને ખબર પડી જશે કે સામેવાળી બોર્ડમાં શું લખ્યું છે. જ્યાં દોસ્તો, જે બહાર જતા હોય, વિદેશ જતા હોય અને ઘણા બધા લોકોને તે ભાષા આવડતી ન હોય તેના માટે હું આ તમને ટ્રિક બતાવવા જઈ રહ્યો છું. વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, કારણ કે બધા લોકોને કાફી પસંદ આવશે અને તેને સહેરાઈ રહેશે કે તે સામેવાળી ભાષા વાંચવામાં. તો સૌથી પહેલા નંબરની જે એપ્લિકેશન છે તે આવડી આ છે, જેમની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ટેલિગ્રામ ચેનલમાં પણ તમને મળી જશે. ત્યાર પછી તમારે અહીં અલાવ આપવાનું છે. અલાવ આપ્યા પછી તમારે દોસ્તો શું કરવાનું છે, અહીં તમે જોઈ શકો છો કંઈક આ રીતનું જોવા મળી ગયું છે. તો અહીં તમારે સૌથી પહેલાં આપણે જે ઇંગ્લિશ લખેલી છે તમે જોઈ શકો છો, આ ઇંગ્લિશ છે, તેની જગ્યાએ આપણે ગુજરાતી ભાષા રાખવાની છે. જેમ કે આપણી લેંગ્વેજ ગુજરાતી છે તો આપણે અહીં ગુજરાતી સિલેક્ટ કરી દેવાની છે. અહીં ગુજરાતી પર ક્લિક કરી દેવાની છે. હવે દોસ્તો, સામે કઈ ભાષા છે, જેમ કે ઇંગ્લિશ છે, અરબી છે, ઉર્દૂ છે, મરાઠી છે, કોઈ પણ ભાષા હોય સામે તમારે વાંચવી છે, કઈ ભાષા વાંચવાની છે, તો તમારે અહીં ડિટેક્ટ લેંગ્વેજ છે તેના પર ક્લિક કરવાની છે. અહીં સામેવાળી ભાષા સિલેક્ટ કરવાની છે. જેમ કે અહીં તમને ઇંગ્લિશ આપણે જેમ કે હોય છે તો અહીં આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરી દઈ. તો અહીં તમે જોઈ શકો છો, અહીં મારે આ ચાર્જર જે છે તે એક કંપનીનું છે પણ બંધ છે. અહીં હું તેમની ભાષા તમને સમજાવી દઉં કે આ ચાર્જરમાં કઈ ભાષા છે, તે ઇંગ્લિશ ભાષા છે, તેનું ટ્રાન્ઝેક્શન કરીને આપણે ગુજરાતીમાં જોવી છે. તો તમે અહીં આ રીતનું કરો અને અહીં તમારો ફોટો ક્લિક કરી દેવાનો છે. બસ આ તમારે આટલું થઈ જાય. પછી અહીં તમને આ સબસ્ક્રિપ્શન વાળું છે પણ આપણે અહીં આના ઉપર કેન્સલ કરી દે અને અહીંથી તમને તે ચાર્જર ઉપર રખેલું હતું તે ગુજરાતીમાં કન્વર્ટ થઈને તમારી સામે આવી ગયું છે. તો આ હતી પહેલા નંબરની એપ્લિકેશન જેમની મદદથી તમે આ યુઝ કરી શકો છો. હવે બીજા નંબરની એપ્લિકેશન, કોઈ સબસ્ક્રિપ્શન નહીં, કોઈ એડ નહીં અને બિલકુલ સાવ ફ્રીમાં તમારે વાપરવી છે તો તમારે એક એપ્લિકેશન છે. જી હા દોસ્તો, ખુદ ગૂગલની એપ્લિકેશન છે જે તમે આસાનીથી તમે યુઝ કરી શકો છો. આ ગૂગલની એપ્લિકેશન છે. અહીં તમારે કોઈ પણ લખવું હોય તો તમે લખીને પણ તેને ટ્રાન્ઝેક્શન કરી શકો છો. જી હા દોસ્તો, તો અહીં તમે જોઈ શકો છો આપણે ગુજરાતીમાં લખીને ઇંગ્લિશમાં કોઈને બતાવવું હોય તો તમે અહીંથી તે સિલેક્ટ કરી શકો છો અને અહીં ઇંગ્લિશમાં હોય તો ગુજરાતીમાં કરી શકો છો. અહીંથી લેંગ્વેજ પણ તમે ચેન્જ કરી શકો છો અલગ અલગ પ્રકારની. હવે દોસ્તો, આમાં ફોટાનો ઓપ્શન કેવી રીતે છે તો અહીં તમે જોઈ શકો છો. કેમેરા, તો કેમેરા પર ક્લિક કરવાની છે અને અહીં તમારે ભાષા તમારે સિલેક્ટ કરવાની છે, જે તમારે સામેવાળી વાંચવાની હોય ભાષા, જેમ કે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ સિલેક્ટ કરી દેવાની અને અહીં આપણી પોતાની ભાષા જેમ કે ગુજરાતી છે તો ગુજરાતી રાખવાની. હવે તમારે તેના પર એક ફોટો ખેંચી લેવાનો છે. ફોટો ખેંચી લેશો ઓટોમેટિક તે આવી જશે ગુજરાતીમાં. જી હા દોસ્તો, તમે જોઈ શકો છો કંઈક આ રીતનું ગુજરાતીમાં આવી જશે. તો તમે આવી રીતે તમે તમારી ભાષા વાંચી શકો છો કોઈ પણ ભાષામાં હોય, જી હા દોસ્તો, ઇંગ્લિશમાં હોય તે બધી. તો આઈ હોપ કે દોસ્તો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો અમારી વિડીયોને લાઇક કરજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.